સુરત મહાનગરપાલિકાની પ્રથમ ટર્મ પૂર્ણ થતાં બીજી ટર્મ માટે નવા પદાધિકારીઓની નિયુક્તિ માટે ભાજપ કાર્યાલય ખાતે નિરીક્ષકો આગળ પોતાના માટે તેમજ પોતાને ગમતા વ્યક્તિ માટે રજૂઆત કરાય છે તો પદ મેળવવા માટે અંદરોઅંદર ખેંચતાણ પણ જોવા મળી હતી. ગુજરાત ભાજપ પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા આ વખતે પ્રથમવાર હોદ્દેદારોને પસંદ કરવા માટે નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી હતી. નિરીક્ષકો દ્વારા અપેક્ષિત વ્યક્તિઓમાં પોતાના માટે હોદ્દાની દાવેદારી કરવી તેમજ કોને પદ આપવું જોઈએ એ પ્રકારની રજૂઆત કરવા માટે તક આપવામાં આવી છે. નવી પ્રથાને કારણે ભાજપના પદાધિકારી ઉત્સાહ પણ જોવા મળ્યો છે. દર વખતની માફક સીધી પસંદગી થઈ રહી નથી. આ વખતે દરેક કોર્પોરેટર પ્રદેશના પદાધિકારી ધારાસભ્યો મોરચાના પ્રમુખો સહિતના અપેક્ષિતોને રજૂઆત કરવા માટે નિરીક્ષક સામે હાજર રહેવા સૂચના આપવામાં આવી હતી. આજે સુરત મહાનગરના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, શાસક પક્ષના નેતા અને દંડક આમ કુલ 5 જગ્યાઓ માટે અમે ત્રણેય નિરીક્ષક તરીકે આવ્યા છે. 105 જેટલા કોર્પોરેટરો છે જેને આજે સેન્સ લેવામાં આવશે અને બાકીના સંગઠનના હોદ્દેદાર છે જે આજે અહીંયાથી સેન્સ લઈને સુરત ખાતે જે અમદાવાદ ગાંધીનગર ખાતે જે મવડી મંડળ છે એને અમે ત્રણેય નિરીક્ષકો નામ આપીશું અને 12 તારીખે સુરતના નવા મેયર અને નવી ટીમ પ્રદેશમાંથી એ ડિક્લેર થશે. તો બીજી તરફ આમ આદમી પાર્ટીને છોડીને ભાજપમાં આવેલા કોર્પોરેટરોએ પણ રજૂઆત કરી હતી. પોતે કાયદેસર રીતે હજી ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર ન થવાને કારણે પોતાને કોઈ પદ મળવા નથી, તેથી તેમણે પોતાના મનગમતા વ્યક્તિ માટે રજૂઆત કરી હતી. જોકે કોર્પોરેશનમાં ભાજપના પદ જીતતા વ્યક્તિઓએ પણ આમ આદમી પાર્ટી તરફથી તેમની રજૂઆત થાય તેવા પ્રયાસો કર્યા છે. અઝર કૃષિ સાથે પ્રકાશવાળા.